વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા બિપિન પ્રજાપતિ. બિપિન, આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ વરસાદ નોંધાયો છે. હાલની પરિસ્થિતિ શું છે, ક્યાં કેટલો વરસાદ અને હવામાન વિભાગનું શું કહેવું છે? જી જગદીશ, જો વાત કરીએ, જે બંગાળની ખાડીમાંથી જે વાવાઝોડું જે ઉદ્ભવ્યું હતું તે ભારતમાં આગળ વધતા વધતા નબળું પડ્યું હતું અને ગઈકાલે મધ્યપ્રદેશ સુધી પણ પહોંચીને ત્યાં ડિપ્રેશનમાં ફેરવાયું હતું. સ્વાભાવિક છે કે આ ડિપ્રેશનની અસર હેઠળ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1 મિલીમીટરથી માંડીને 6 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જો વરસાદની વાત કરીએ તો સાબરકાંઠાના હિંમતનગર જે વિસ્તાર છે એ હિંમતનગરમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો. એટલે કહી શકાય જગદીશ કે વિતેલા 24 કલાકની અંદર ગુજરાતના 67 તાલુકાઓની અંદર વરસાદ નોંધાયો હતો. અને જે અત્યારે જે આ વરસાદ જે સિસ્ટમ વરસાવતી હતી તે હવે ઉત્તર તરફ એટલે કે રાજસ્થાન તરફ થઈ ઉત્તર ભારત તરફ આગળ વધી રહી છે. એટલે સ્વાભાવિક છે કે ગુજરાતમાં હવે વરસાદની અસર બહુ ઓછી જોવા મળશે. જગદીશ, બીજી વાત એ પણ છે કે વર્તમાન ચોમાસાની અંદર જે આ ડિપ્રેશનની અસર હેઠળ જે વરસાદ વરસ્યો મધ્યપ્રદેશમાં, ખાસ કરીને જે સૌથી વધુ વરસાદ વરસ્યો છે ગુજરાતના, એટલે કે ખાસ કરીને ગુજરાત ઝોનમાં કે જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જે વરસાદ વરસ્યો છે, એ વરસાદ આ વર્તમાન ચોમાસાનો છેલ્લામાં છેલ્લી સિસ્ટમને કારણે વરસાદ વરસ્યો હોય તેમ કહી શકાય. કારણ કે હવે થોડા ગણતરીના દિવસોની અંદર, એટલે કે 1-1.5 અઠવાડિયાથી 10 દિવસની અંદર નૈઋત્યનું જે ચોમાસું છે જે રાજસ્થાનથી લઈને ગુજરાત તરફથી ધીમે ધીમે પરત ફરશે. એટલે કે એમ કહી શકાય કે નૈઋત્યનું ચોમાસું હવે ગુજરાત તરફ ધીમે ધીમે સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવશે. લગભગ એમ કહી શકાય કે ઓક્ટોબરના પહેલા વીક સુધીની અંદર નૈઋત્યનું ચોમાસું પરત ફરશે. એટલે કે વર્તમાન ચોમાસાનો આ છેલ્લી સિસ્ટમનો જે વરસાદ હતો એ વરસી રહ્યો છે. છતાં પણ ગુજરાતમાં જે વરસાદની ઘટ છે એ હજુ પણ 25% જેટલી વરસાદની ઘટ છે. ખાસ કરીને જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બે જ વિસ્તારની અંદર વરસાદ ક્યાંક ને ક્યાંક સારો વ્યાપકમાં પ્રમાણમાં છે, પરંતુ સૌથી ઓછો વરસાદ જો છે એ કચ્છમાં છે, જ્યાં માત્ર 26% વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતની અંદર લગભગ 96% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ગુજરાતની સરેરાશ ગુજરાતની વાત કરીએ તો 75-76% જેટલો વરસાદ વરસ્યો છે. એટલે એમ કહી શકાય કે 24-25% હજુ પણ ગુજરાતમાં વરસાદની ઘટ છે. અને તેને ધ્યાનમાં રાખીને જે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની જે ઘટ છે તેને ધ્યાનમાં રાખીને જે ગુજરાત સરકારે આગામી 1 ઓક્ટોબરથી કચ્છ અને બાકીના ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓ કે જે વરસાદની ઘટ ધરાવે છે ત્યાં અછત રાહત માટેની સત્તાવાર જાહેરાત પણ કરી છે અને ત્યાં કામ પણ શરૂ કરાશે. જી જગદીશ, બિપિન આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો જે પ્રમાણે આગાહી હતી તે મુજબ હાલ તો વરસાદ નોંધાયો છે અને આજે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ જે એક્ટિવ થઈ હતી તે સિસ્ટમને કારણે તે ઉત્તર ગુજરાત તરફ હાલ તો ઘેરાયેલી છે, પરંતુ આવનારા સમયની અંદર તે રાજસ્થાન તરફ વળી જશે. એટલે કહી શકાય કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયા એટલે કે 5-7 તારીખની આસપાસ જે નૈઋત્યનું ચોમાસું છે તે ઉતરી જશે. એટલે કે જે આવનારો જે સમય છે 8-10 દિવસ હજી પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેવાના પૂરા એક એંધાણ અને પૂરી શક્યતા હવામાન વિભાગની જોવા મળી રહી છે.